હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે ચર્ચા કરવાના છીએ શરીરમાં લોહીની ઉણપ વિશેની જી હા મિત્રો ઘણા એવા લોકો હોય છે કે જેના શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે ઉપરાંત તેની સાથે સાથે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે અને આવી સમસ્યા થાય છે ને ત્યારે સામાન્ય રીતે આપણા શરીરમાં આપણને ચક્કર આવે છે શરીરમાં નબળાઈ લાગે છે શરીરમાં થાક લાગ્યા કરે છે કોઈ કાર્ય કરવાનું મન નથી થતું આવા જો લક્ષણો તમને દેખાય તો ચોક્કસથી તમારામાં પણ હોઈ શકે છે લોહીની ઉણપ એટલે કે હિમોગ્લોબિનની ઉણપ અને આ ટકાવારીની જાળવવી એ આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે તે ટકાવારી જાળવશો ત્યારે તો શરીરના અંદરના અંગો છે તે યોગ્ય રીતે કાર્ય કરી શકશે તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો કે જેમાં હું તમને સૂચવવાનો છું એવા ચારથી પાંચ વસ્તુઓ કે જેનું નિયમિત રીતે સેવન કરશો અથવા એ બધી વસ્તુઓને મિશ્ર કરી એનું જ્યુસ બનાવીને લેશો ને તો ગેરંટી સાથે એક જ અઠવાડિયામાં તમારી આ લોહીની ઉણપની સમસ્યા છે તે મૂળમાંથી દૂર થઈ જશે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં તો લેવાનું છે બીટ જી હા મિત્રો ઉપરની છાલને દૂર કરી અને તેના ટુકડાઓ કરી લો અને તે બારીક ટુકડાઓને આપણે મિક્સરમાં ઉમેરી દેવાના છે બીટને જો તમે જ્યુસ સ્વરૂપે ન લેવા માંગતા હોવ તો બીટના ટુકડાઓને સલાડ તરીકે પણ લઈ શકો છો તે એક સારો સોર્સ છે હિમોગ્લોબિનનો વિટામિન સીનો સાથે સાથે તેમાં બીજી ઉમેર વસ્તુ જે ઉમેરવાની છે તે છે દાડમના દાણા એક મધ્યમ કદનું દાડમ લઈ અને તેને વચ્ચેથી કાપી તેના બધા જ દાણા કાઢી અને તેને પણ જ્યુસરમાં ઉમેરી દો બધી જ વસ્તુઓ મિત્રો કહું છું તમે જ્યુસ સ્વરૂપે ન લેવા માંગતા હોવ તો બધી જ વસ્તુઓને નિયમિત રીતે સેવન પણ કરી શકો છો સીધી જ ખાઈ શકો છો તો અડધા દાડમના દાણા ઉમેરી દેવાના છે હવે તેમાં ઉમેરવાના છે એકથી બે જેટલા ગાજરના ટુકડા ઉપરની છાલને દૂર કરી વચ્ચેનો ભાગ દૂર કરી અને ઉપરથી સારા એવા કટકાઓ કરી અને તેને પણ મિક્સરમાં ઉમેરી દેવાના છે બે આંબળાઓમાં વચ્ચેથી છળીઓ કાઢી અને તેના ટુકડાઓ કરી ઉમેરી દો સાથે સાથે આપણે તેમાં ઉમેરવાના છે એક સંતરા જી હા મિત્રો એક સંતરું લઈ અને તેના બી કાઢી અને પછી તેને જ્યુસરમાં ઉમેરી દો અથવા સંતરાનું એમને પણ સેવન કરી શકો છો બધી જ વસ્તુઓ ઉમેરી લીધા બાદ હવે જ્યુસરમાં એટલે કે મિક્સરમાં બધી જ વસ્તુઓને પીસી લો સરસ મચાનો જાડો એકદમ ઘાટો રગડો તૈયાર થઈ જશે જી હા મિત્રો આ જો તમને પીવામાં યોગ્ય લાગે તો તેનો સીધો જ પી જવાનો છે કારણ કે તેમાં રહેલા રેસા એટલે કે ફાઇબર છે એ સીધા જ તમને તમારા શરીરને મળશે પણ તમને એવું થાય આટલું થોડું થીક છે થોડું જાડું છે પીવું અઘરું પડશે અને કેમ પીવું ઇટ્સ ઓકે ચિંતા ન કરો એવું હોય તો તેને ગરણી વડે ગાળી લો અને પછી આ જ્યુસનું સેવન કરો તમારા શરીરમાં જે લોહીની ઉણપ છે ને એ જડ મૂળમાંથી દૂર થઈ જશે ઉપરાંત હવે આ વસ્તુનું સેવન ક્યારે કરવાનું છે તો વહેલી સવારે ભૂખ્યા પેટે આ એક ગ્લાસ જ્યુસ પી લેશો ગેરંટી સાથે કહું છું તમારી એનર્જીનું લેવલ ઊર્જાનું જે લેવલ હશે એ કાંઈક અલગ જ હશે હવે જો જીવ સ્વરૂપે તમારે ન લેવું હોય તો આખા દિવસ દરમિયાન આટલી જ ક્વોન્ટિટીની આ વસ્તુઓ છે તેનું તમારે નિયમિત રીતે સેવન કરવાનું એટલે કે ખાવાનું ચાવી ચાવીને તેને શરીરમાં અંદર ઉતારવાનું શરૂ કરી દેવાનું છે ગેરંટી સાથે કહું છું મિત્રો એક જ અઠવાડિયાની અંદર તમારી લોહીની ટકાવારીમાં ખૂબ જ સારો એવો દેખીતો ફેરફાર જોવા મળશે આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર